आई होप ऑल्सो फाइन। ओशम पाठक स्कूलमांथी हूँ हेतल जोशी, स्टैंडर्ड थर्ड में। आज ग्रामरनू चेप्टर फर्स्ट नाउन, नाउन विषे आपणे थोड़ी माहिती मेळवीशुं। तो तमे अहीं जोई शको छो कि ग्रामर चेप्टर वन नाउन, NOUN नाउन। नाउन एटले शुं? वॉट इज नाउन? नाउन एटले शुं? नाउन इज अ नेम ऑफ पर्सन प्लेस थिंग ओर एन आइडिया। एटले के नाउन एटले कोईपण व्यक्ति जगह वस्तु के तेनु नाम अथवा तो अधर्स आइडिया एटले के विचारों ने आपणे नाउन कही शकीए छीए। नाउन कैन बी डिवाइडेड इन टू डिफरंट ग्रुप, एटले के नाउन ने आपणे अलग अलग ग्रुपनी अंदर डिवाइड करी शकीए छीए। तो आजे त्रण नाउन आपणे लोको भणीशुं। फर्स्ट नाउन छे प्रॉपर नाउन, सेकेंड छे कॉमन नाउन एंड थर्ड छे कलेक्टिव नाउन। तो फर्स्ट नाउन विषे जाणीए। प्रॉपर नाउन स्पेशियल नेम ऑफ पीपल्स प्लेस थिंग्स ओर फेस्टिवल बिगेन विथ अ कैपिटल लेटर दे आर कॉल्ड प्रॉपर नाउन। जे व्यक्ति वस्तु पदार्थ के स्थलनुं नाम चोक्कस होय तेने प्रॉपर नाउन कहेवामां आवे छे। हमेशा प्रॉपर नाउनो फर्स्ट लेटर कैपिटल ज होय छे। तो अहीं जोई शको छो मीना, मोहन, राजकोट एंड बुक, बधाना फर्स्ट लेटर छे ते कैपिटल ज आपणे लख्या छे अने ते बधी वस्तुने आपणे प्रॉपर नामथी ओळखीए छे। तमने कोई पण आजे तमारा फ्रेन्ड्सने बोलावशो तो तमारा घणा बधा फ्रेन्ड्स हशे, पण एनुं कोई प्रॉपर नाम हशे जेनाथी तमे लोको एने ओळखी शको छो। ते ज रीते कोई पण गाम, એમાં અલગ અલગ દેશના નામ છે તો એ બધા નામ દેશના નામને આપણે એક નામ પર્ટિક્યુલર આપેલું છે જેને આપણે પ્રોપર નાઉન કહી શકીએ છીએ। હવે નેક્સ્ટ સેકન્ડ છે કોમન નાઉન। કોમન નાઉન એટલે કે જાતિવાચક સંજ્ઞા। કોમન નાઉન આર નેમ ઓફ એની પર્સન પ્લેસ આઈડિયા ઓર ગ્રુપ ઓફ કાઇન્ડ। ગ્રુપ ઓફ કાઇન્ડ એટલે કે અલગ અલગ વસ્તુઓના કે વ્યક્તિના ગ્રુપ। અહીં જાતિની વાત થાય છે એટલે જાતિના જ ગ્રુપની વાત થાય છે કે કોઈ પણ કોઈ એક જ જાતની પ્રકારની વસ્તુઓ વ્યક્તિઓ માટે કોમન એટલે કે સામાન રીતે પ્રયોજવામાં આવે છે। એટલે કે કોઈ પણ જાતિ છે તેનું એક ગ્રુપ છે જેને આપણે તે નામથી જ ઓળખીએ છીએ। સપોઝ કે માની લો કે કોઈ પણ છોકરીનું ગ્રુપ છે તો એને તમે ગર્લ્સ કહીને જે ગ્રુપને ઓળખશો। ટીચર્સ તો એ એક એની જાતિ છે કે જે ટીચર્સ નામે ઓળખાય છે અને ટીચર્સનું એક ગ્રુપ છે। તે જ રીતે રોડ અને ટાઉન તો એ એક પ્રોપર ગ્રુપ ઓફ નેમથી ઓળખવામાં આવે છે। કલેક્ટિવ નાઉન, કલેક્ટિવ નાઉન એટલે કે સમૂહવાચક સંજ્ઞા। વ્યક્તિ કે વસ્તુઓના સમૂહના નામ જેનું એક સમુદાયના રૂપમાં વર્ણન કરવામાં આવે છે। એટલે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ હોય અથવા તો વસ્તુઓ હોય એ એક કરતાં વધારે જ્યારે હોય છે ત્યારે તેને આપણે કલેક્ટિવ નાઉન કહેવામાં આવે છે। તો ફોર એક્ઝામ્પલ અ ટીમ ઓફ પ્લેયર, એટલે કે પ્લેયર છે તો એક ટીમ હોય। સપોઝ માની લો ક્રિકેટ છે તો કોઈ એક વ્યક્તિ ક્રિકેટ ન જ રમતું હોય, એની આખી ટીમ બનાવેલી હોય છે, તે અલગ અલગ પ્લેયર્સ હોય છે, તે બધા પ્લેયર્સને સાથે મળીને તેને એક ટીમ કહેવામાં આવે છે। તો આ ટીમ શું છે? ટીમ છે એ એક કલેક્ટિવ નાઉન છે કે જે સમૂહવાચક સંજ્ઞાનો ઉપયોગ થયો છે। સેકન્ડ અ ગ્રુપ ઓફ ચિલ્ડ્રન, એટલે કે જાજા બધા બાળકોનું એક ગ્રુપ છે। જ્યારે એક બાળક રમતું હોય તો આપણે એને એમ ન કહી શકીએ કે ગ્રુપ, ત્યારે આપણે એમ જ કહીએ છીએ કે ચાઇલ્ડ। પરંતુ જ્યારે એક કરતાં વધારે બાળકો ભેગા થાય છે ત્યારે તેને ચિલ્ડ્રન્સ કહેવામાં આવે છે। અને અહીં બધા બાળકોના ગ્રુપને ગ્રુપ આપણે ઓળખીએ છીએ જેથી તે કલેક્ટિવ નાઉન આપણે શું ગોતું એમાંથી ગ્રુપ। ત્યારબાદ છે અ બંચ ઓફ કી, તમારી સામે કોઈ પણ ચાવી છે તેનો ઢગલો મૂકી દેવામાં આવ્યો છે તો તમે એને તેમાંથી તમારે ગોતવાનું છે કે અ બંચ ઓફ કી, તો આમાંથી તમે કલેક્ટિવ નાઉન ગોતો તો કી છે તો એ એક જ ચાવીની વાત થાય છે, પણ સાથે એની સાથે શું આપવામાં આવ્યું છે? બંચ।
तो ये बंच छे ये कलेक्टिव थी वाक्य नी अंदर वधारो करे छे अने एक करता वधारे चावी पड़ी छे ते सूचवे छे। તેથી અહીંયા આપણે બંચને આપણે કલેક્ટિવ નાઉન તરીકે ઓળખીએ છીએ। તેમ આ જ રીતે વાક્યની અંદર જ આપણે પ્રશ્ન પૂછવાનો છે જેથી આપણને કે કલેક્ટિવ વસ્તુ શું છે તે ખ્યાલ આવી જશે। આમાં પણ આપણે જોયું કે ગ્રુપ ઓફ ચિલ્ડ્રન, તો ચિલ્ડ્રન્સ છે પણ એક છે કે જાજા છે, તો ગ્રુપમાં છે, જેથી વાક્યની અંદર વધારો થયો ગ્રુપ, તો તે એક કલેક્ટિવ નાઉન છે।